અમદાવાદમાં આવેલ એલિસ બીચ ખાતે આવેલ કોંગ્રેસ ભવનમાં અમિત ચાવડા દ્વારા શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત ચાવડા તેમજ મનોજ દોશી સમગ્ર પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા અને પૂરા અમદાવાદને નવા વર્ષની શુભેચ્છા સંદેશ પડાવ્યા હતા. સાથે જ જસદણમાં ચાલતા ચૂંટણીમાં કેવા પ્રકારની રાજનીતિ ચાલી રહી છે, તેવી રીતે જસદણની ચૂંટણીમાં કેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, સાથે જ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના મુદ્દા ભાજપને આધે હાથે લીધી હતી, લોકોની લાગણીઓ સાથે રમવા જેવી વાત કરવામાં આવે છે. જસદણમાં જે રીતે ત્યાંના ધારાસભ્ય કુંવરજીભાઈએ રાજીનામું આપીને પક્ષ પલટો કર્યો અને પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે પક્ષ સાથે અને વિસ્તારના પ્રજાજનો સાથે જે રીતે વિશ્વાસઘાત કર્યો છે, એના કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ઉગ્ર રોષની લાગણી છે. આજે જસદણમાં કોંગ્રેસના ઉમેદવારના તમામ દાવેદારો એક સાથે મળી અને એક ટીમ તરીકે કામ કરવાના સંકલ્પ સાથે નવા વર્ષમાં મને મળવા આવ્યા છે અને દરેકે એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જસદણના તમામ પ્રજાજનો, એ કોઈપણ જ્ઞાતિના હોય, કોઈપણ સમાજના હોય કે કોઈપણ વર્ગના હોય, તમામ લોકોએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે રીતે વિસ્તારના લોકોને, સૌરાષ્ટ્રના લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે, જે રીતે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે. યોગેશ્વરી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. એસએસસી દ્વારા ઝડપથી સુનાવણી કરવાને લઈ કરાયેલી અરજી ફગાવી નવી દિલ્હી દેશભરના સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદના 2.77 એકરની વિવાદિત જમીનના મુદ્દાને લઈ ધમાસાન જોવા મળી રહ્યું છે, ત્યારે આ બહુ ચર્ચિત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રામચંદ્રના ભૂમિ વિવાદમાં એસએસસી દ્વારા ઝડપથી સુનાવણી કરવાને લઈને કરાયેલી અરજી ફગવાઈ નવી દિલ્હી દેશભરના સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદના 2.77 એકરની વિવાદિત જમીનના મુદ્દાને લઈ ધમાસાણ જોવા મળી રહ્યું છે, ત્યારે આ બહુ ચર્ચિત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી. સોમવારે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આ મામલે ઝડપથી સુનાવણી કરવા માટે ઇનકાર કરવામાં આવ્યો છે. પહેલા અખિલ ભારતીય હિન્દુ રામ જન્મભૂમિ મામલે ઝડપથી સુનાવણી કરવા માટે અરજી કરવામાં આવી હતી, જોકે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની 3 જજોની ખંડપીઠ દ્વારા આ અરજી ફગાવવામાં આવી છે. સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કોલ તેમજ જસ્ટિસ એમ જોસેફ દ્વારા કરવામાં આવી રહી છે. રામ જન્મભૂમિ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે તેઓને પહેલેથી જ આ મામલાની તારીખ આપવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે આ પહેલા 29 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યાની વિવાદિત જમીન પર દાવો કરો તે અંગેના કેસની સુનાવણી હાથ ધરાઈ હતી અને ત્યારબાદ આ હિયરિંગ જાન્યુઆરી 2019 સુધી ટાળી દેવામાં આવી હતી. જાણો શું છે અયોધ્યાનો ટાઇટલ સૂટનો આ વિવાદ. દેશના સૌથી ચર્ચિત એવા અયોધ્યાની વિવાદિત ભૂમિ અંગે વર્ષ 1950માં ગોપાલસિંહ વિશારદે અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યાના મુદ્દા પર પિટિશન દાખલ કરી હતી. ત્યારબાદ આ અરજીમાં આ વિવાદિત સ્થળ પર હિન્દુ રીતિ રિવાજ સાથે પૂજા કરવા માટેની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી. વર્ષ 1959માં નિર્મોહી અખાડા દ્વારા વિવાદિત ભૂમિ પર નિયંત્રણ લાવવાની માટેની માંગ કરી હતી. નિર્મોહી અખાડાની જેમ જ મુસ્લિમ સેન્ટ્રલ વડફ બોર્ડ પણ દ્વારા આ પણ વિવાદિત જમીન અંગે કોર્ટમાં પોતાનો દાવો. ત્યારબાદ અયોધ્યાની આ વિવાદિત ભૂમિને વર્ષ 2010માં અલ્હાબાદ હાઈકોર્ટમાં દ્વારા 3 ભાગોમાં વહેંચી હતી. અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યાની 2.77 એકરની વિવાદિત જમીનને રામલલ્લા નિર્મોહી અખાડા અને સુન્ની વડફ બોર્ડ એમ 3 ભાગમાં વહેંચવા માટે આદેશ આપ્યો હતો. જોકે અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદા બાદ કોઈ પણ પક્ષ રાજી ન હતું. ત્યારબાદ આ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 9 મે 2011ના રોજ સુપ્રીમ કોર્ટમાં દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ 7 સપ્ટેમ્બર રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વર્ષ 1994ના કોર્ટે દ્વારા આપવામાં આવેલ નિર્ણય પર પુનઃવિચાર કરવા માટે ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા 2-1ની બહુમતીથી પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે પુરાવાઓને આધારે જ હાથ ધરાશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સોમવારે 2.77 એકરની વિવાદિત ભૂમિ અંગેની સુનાવણી આગામી જાન્યુઆરી મહિના સુધી ટાળી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ગુજરાતમાં જીબીએસ વાયરસ પાછો દેખાવા લાગ્યો છે. અમરેલીમાં આ બાળક
આ વાયરસ થયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ વાયરસથી 3 મહિના પહેલા 3 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે ગુજરાતની ફૂટબોલ પ્લેયર માનસી નુબીના આ વાયરસને કારણે મૃત્યુ થયું હતું. આ વાયરસને લઈને ગુલિયન બેન સ્ટ્રીડોમ, જેનાથી દર્દીનું શરીર પહેલા લાઈસ થઈ જાય છે, ડોક્ટરના કહેવા મુજબ આ એકદમ નોર્મલ વાયરસ છે. ગુજરાતમાં જીબીએસ વાયરસ પાછો દેખાવા લાગ્યો છે. અમરેલીમાં એક બાળક આ વાયરસ થયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ વાયરસથી 3 મહિના પહેલા 3 મૃત્યુ થયા હતા, જ્યારે ગુજરાત ફૂટબોલ પ્લેયર માનસી નુબી આ વાયરસને ગુલિયન બેન સિડોમ, જેનાથી દર્દીનું શરીર પેરાલાઇઝ થઈ જાય છે, ડોક્ટરના કહેવા મુજબના એકદમ નોર્મલ વાયરસ છે. યોગેશભાઈ રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. છેલ્લા એક વર્ષના ગાળામાં સરકારે નામ બદલવા માટે 25 સ્થળોને મંજૂરી આપી દીધી છે. 25 સ્થળોને બદલવામાં મંજૂરી આપવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. કેટલાક દરખાસ્તો હજુ પેન્ડિંગ રહેલી છે, જે પૈકી પશ્ચિમ બંગાળના રાજ્યમાં પણ એક દરખાસ્ત પેન્ડિંગ રહેલી છે. અલ્હાબાદ અને ફૈઝાબાદના નામ બદલવા માટેની દરખાસ્ત હાલમાં જ આવી છે. પશ્ચિમ બંગાળના નામ બદલીને બંગલા કરવાની દરખાસ્ત પેન્ડિંગ રહેલી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 25 સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી છે. અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવા અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાને લઈને દરખાસ્ત તૈયાર થઈ છે, પરંતુ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રાલય દ્વારા હજુ યાદી મળી નથી. કેટલાક નામોને મંજૂરી મળી ગઈ છે, જેના નામ પણ બદલી દેવામાં આવ્યા છે. નામ બદલવાને લઈને ઘણા લોકો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાની જાહેરાત હાલમાં જ દિવાળી પર્વ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની દરખાસ્ત પણ તૈયાર થઈ ચૂકી છે. જુદા જુદા શહેરોના નામ બદલીને અન્યત્ર કરવાની દરખાસ્ત ઉઠી રહી છે. ગૃહ મંત્રાલય દ્વારા રેલવેની દરખાસ્તને પણ વિચારણા હેઠળ લેવામાં આવી છે. પશ્ચિમ બંગાળનું નામ બંગલા કરવાનું સૂચન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યું છે, પરંતુ આ સંદર્ભમાં હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. કારણ કે પડોશી દેશ બાંગ્લાદેશનું નામ હોવાથી બાંગ્લા નામ કરવાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ભાજપના નેતા રાજાસિંહે કહ્યું છે કે હૈદરાબાદ અને અન્ય શહેરોના નામ પણ બદલવાની યોજના છે. ગયા વર્ષે કેન્દ્ર સરકારે મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. જય શ્રી રામ. મેં કૈલાસ સ્વામી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભગવા રક્ષા દલ, સભી ભાઈ ઓર બહેનો કો દીપાવલી કી હાર્દિક શુભકામનાએ. સબકા ભલા હો, સબકા મંગલ હો, ઓર ભગવા રક્ષા દલ મેં જુડને કા સબકા સબકા આભાર. જય શ્રી રામ. ખૂબ ખૂબ બધાઈ હો. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. મેં પ્રમોદ કુમાર યાદવ, સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કી ઓર સે સભી દેશવાસીઓ કો દીપાવલી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામનાએ ઓર ખૂબ ખૂબ બધાઈ દેતા હું. હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ.
नमस्कार। भारत के सभी देशवासियों को दिवाली और नए साल की हार्दिक शुभकामना देता हूँ। ये नया साल आपके लिए सुखमय मंगलमय रहे, यही हमारी दिल से प्रार्थना है। હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ। અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન। દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે। પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો આગળ વાત કરીએ દિવાળીની રજાઓ બાદ આજે તમામ માર્કેટ ખુલી ગયા છે અને ખેડૂતો પોતાનો માલ લઈને માર્કેટ યાર્ડમાં પહોંચી ગયા છે। ત્યારે હાલમાં શાક માર્કેટમાં શાકભાજીનો ભરાવ થઈ ગયો છે તો સામે ખેડૂતોને શાકભાજીના ભાવ પણ ઓછા મળી રહ્યા છે। લાભ પાંચમના દિવસે તમામ વેપાર રોજગાર ધમધમી ઉઠે છે અને તમામ માર્કેટ પણ આજથી ખીલ્લા થઈ જાય છે। ત્યાં આજે સાબરકાંઠા જિલ્લાના શાક માર્કેટ પણ ખુલી ગયા છે અને માર્કેટમાં પણ શાકભાજીની આવકમાં ધરખમ વધારો થયો છે। છેલ્લા 5 દિવસથી ખેડૂતોએ પોતાની શાકભાજી ઘરે મૂકી રાખી હતી અને અચાનક એક સાથે માર્કેટમાં લાવતા શાકભાજીનો ભરાવ થઈ ગયો છે। એક બાજુમાં શાકભાજીમાં તેજી જોવા મળી રહી છે તો ભાવમાં મંદી પણ જોવા મળી રહી છે। નોંધનીય છે કે એક સાથે માર્કેટમાં શાકભાજીનો ભરાવ થઈ ગયો છે અને જેના કારણે એક મહિના પહેલા શાકભાજીના ભાવ હતા તે ભાવમાં ઘટાડો નોંધાયો છે। આમ તો બિયારણ, ખાતર, મજૂરી આ તમામનો ખર્ચ પણ મોંઘો પડે છે, પરંતુ આજે 5 દિવસ બાદ માર્કેટ ખુલતા ખેડૂતો જે ભાવ મળ્યો તેમાંથી સંતોષ માની લીધો છે। હજુ પણ ભાવમાં વધારો થાય તેવી ખેડૂતોની માંગ છે કે આ ભાવ પોષાય તેમ નથી। એક બાજુ તમામ જગ્યાએ મોંઘવારી જોવા મળે છે તો સામે ખેડૂતોની મુશ્કેલીઓમાં પણ વધારો જોવા મળ્યો છે અને સામે શાકભાજીના ભાવમાં પણ પોષણક્ષમ મળતા નથી, જેને કારણે ખેડૂતોને હાલત પણ કફોડી બની છે। વિમલ પટેલ સાથે NH ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા। તો આગળ વાત કરીએ ગોંડલમાં હિન્દુ યુવતીને મુસ્લિમ શખ્સ ભગાડી જતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। લવ જિહાદ અંતર્ગત આ કિસ્સામાં 5 દિવસમાં યુવતીને પરત કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી અપાઈ હતી। ગોંડલના ગાયત્રીનગર રહેતી હિન્દુ યુવતીના સુમરા સોસાયટીમાં રહેતો મુસ્લિમ શખ્સ બદકામ કરવાની ઈરાદે લલચાઈ ફોસલાઈ ભગાડી ગયેલ હોય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અન્યના કોલેજ ચોક ખાતે એકઠા થઈ રેલી કાઢી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને 5 દિવસમાં યુવતીને ઘર પરત કરવા માંગ કરવામાં આવી હતી, અન્યથા આંદોલન છોડાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। પટેલ પરિવારની યુવતીને સોસાયટીમાં રહેતો આદિલ સતારામભાઈ ચોટલિયા લલચાઈ ફોસલાઈ બદગામ કરવાની ઈરાદે ભગાડી ગયેલ હોય પ્રત્યાઘાટો પડ્યા છે। ઘટના વાયુવેગે શહેરમાં પ્રસરી જતા આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાજાણી, ભરતસિંહ રાઠોડ, હિરેનભાઈ ડાબી, પરેશભાઈ ગોહેલ તેમજ પ્રતિકભાઈ રાઠોડની આગેવાનીમાં બહોળી સંખ્યામાં કોલેજ ખાતે પ્રાંત કચેરી પહોંચી પ્રાંત તેમજ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડવાયેલો છે। ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હિન્દુ યુવતીને લલચાવી ફોસલાવી બદકામ કરવાની ઈરાદે યુવતીને ભગાડી ગયેલ છે। જો આ શખ્સ દ્વારા 5 દિવસમાં યુવતીને તેના વાલ સમક્ષ પરત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ, ગોંડલ। મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ આજથી કામકાજની શરૂઆત કરવામાં આવી છે અને લાભ પાંચમના મુહૂર્તમાં કપાસની 10,000 મણથી વધુની આવક થવા પામી છે તેવી માહિતી યાર્ડના ચેરમેન પાસેથી પ્રાપ્ત થઈ છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને ભાવાંતર યોજનાનો લાભ મળે તે માટે ખેડૂતોને સમર્થનમાં માર્કેટિંગ યાર્ડના કમિશનર, એજન્ટ અને વેપારીઓ હડતાલમાં જોડાયા હતા। લાભ પાંચમના શુભ દિવસે વેપારીઓ વેપાર ધંધાના મુહૂર્ત કરતા હોય છે ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ આજથી કામકાજની શરૂઆત કરવામાં આવી છે અને લાભ પાંચમના મુહૂર્તમાં કપાસની 10,000 મણથી વધુની આવક થવા પામી છે તેવી માહિતી યાર્ડના ચેરમેન પાસેથી પ્રાપ્ત થઈ છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને ભાવાંતર યોજનાનો લાભ મળે તે માટે ખેડૂતોના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ
અને વેપારીઓ હડતાલમાં જોડાયા હતા અને 11 દિવસ ચાલેલી હડતાલ લાભ પાંચમના શુભ દિવસે સમેટાઈ છે। રાજ્ય સરકારના મંત્રી જયેશભાઈ રાદડિયાએ સરકાર સાથે બેઠક યોજી આ મુદ્દે યોગ્ય કરવાની ખાતરી આપતા હડતાલ સમેટી લેવામાં આવી છે અને હવે ભાવાંતર યોજનાનો લાભ મળે છે કે નહીં તે જોવાનું રહ્યું। પાર્થ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્નેહ મિલનનો સમારોહ મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં સંસ્થાના સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રવચનમાં તેમણે મોદી સરકાર અને આરએસએસ ને હાર્ડ હેઠળ લીધા હતા, જેમાં રામ મંદિર, પેટ્રોલનો ભાવ, શિક્ષણ અને રોજગાર સહિતના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો સ્નેહ મિલન સમારોહ મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં સ્થાનક સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રવચનમાં તેમણે મોદી સરકાર અને આરએસએસના આદે હાથ લીધા હતા, જેમાં રામ મંદિર, પેટ્રોલના ભાવ, શિક્ષણ અને રોજગાર સહિતના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા। કરોડો કાર્યકર્તાઓને હિન્દુ સરકાર બનાવવા માટે અને રામ મંદિર માટે ઘરે ઘરે ફરીને સરકારને બહુમતી અપાવી હતી, જોકે હવે સરકાર 4.5 વર્ષ થયા છતાં રામ મંદિર બનાવી શકી નથી તે હવે ચૂંટણી નજીક આવતા રામ મંદિરનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હોવાના આકરા પ્રહારો કર્યા હતા તો મોદીને ગદાર સેનાપતિનો ખિતાબ પણ આપ્યો હતો અને આડે હાથ લઈને હિન્દુ સરકાર તેમજ રામ મંદિર મુદ્દાને ફરીથી વેગવંતો કર્યો હતો। કરોડો કાર્યકર્તાઓએ 30 કરોડ લોકોને સમજાવીને મત અપાવ્યા જેને કારણે રામ મંદિર બને, ગૌહત્યા બંધ થાય, કાશ્મીરમાં પથ્થરબાદો શાંત થાય, હિન્દુ એના ઘરમાં જાય, 2 કરોડ યુવાનોને રોજગાર મળે, ખેડૂતોને સ્વામીનાથન આયોગ અને સીટુની પદ્ધતિથી ટેકાના 1.5 ગણા ભાવ મળે, પેટ્રોલ સસ્તું થાય, મોંઘવારી ઘટે, શિક્ષણ સસ્તું થાય, આના માટે કરોડો કાર્યકર્તાઓની મદદથી 30 કરોડ લોકોએ મત આપ્યા અને 4.5 વર્ષમાં આમાંની કાંઈ નહોતી, ન 15 લાખ રૂપિયા મળ્યા, ન નોકરી મળી, ન કાશ્મીરના પથ્થરબાજો બંધ થયા, ન પેટ્રોલ સસ્તું થયું, ન લઘુ ઉદ્યોગની રક્ષા થઈ। અરે હદ તો ત્યારે થઈ જ્યારે રામ મંદિર પણ નહીં બનાવ્યું। એટલે મેં કહ્યું કે જે સેનાપતિ પર વિશ્વાસ રાખ્યો હતો બસ સેનાપતિ ગદ્દાર હો ગયા, એ ત્યારની વાત છે ને, કોણ કે બહુમતી ન મળે, 2014માં બહુમતી મળી તો 2019માં હિન્દુઓને ન મળે ભાઈ, મળી જાય। પાર્થ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોર તો હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક। હું વિજય જાજુ સ્ટ્રીમ ગૃહપતિ એનએસ ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે એનએસ ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું। થેન્ક યુ। કિડોતર ગ્રુપ ગ્રામ પંચાયત લાટી શ્રી ભાર્ગવભાઈ જોશી કિડોતર તરફથી સૌ દર્શકોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવે છે। ગ્રામ
પંચાયતના તલાટી સાહેબ શ્રી કમલેશભાઈ ડાબી તરફથી સૌ દર્શકોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવે છે. ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અને બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. अखिल भारतीय हिंदी भाषी उत्थान संघ के प्रमुख की हैसियत से मैं अहमदाबाद और समस्त गुजरात नगरवासियों को दीपावली, धनतेरस एवं नवे वर्ष की शुभकामनाएं प्रदान करता हूं. सभी लोग नई साल में सुख शांति समृद्धि प्रदान करें, ऐसी प्रभु से प्रार्थना करता हूं. यश, कीर्ति, धन, धनाढ्य सबको प्राप्त हो, ऐसी मैं शुभकामनाएं मेरे समाज की तरफ से सभी नगरवासियों को करता हूं. અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજદૂત જલમય ખલીલઝાદના પરત ફરતાની સાથે જ તાલિબાની આતંકીઓએ હુમલો કર્યો હતો. દક્ષિણ પૂર્વ વિસ્તારના ગજનીના જગહોરી જિલ્લામાં થયેલા આ હુમલામાં તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાનના વિશેષ દળના 10 સદસ્યો ઉપરાંત 15 નાગરિકોને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અથડામણમાં 10થી વધુ નાગરિકો ઘાયલ પણ થયા છે. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે જિલ્લામાં ગત બુધવારથી આતંકી હુમલા ચાલી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 22 અફઘાન કમાન્ડોના મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા છે. કાબુલમાં પણ વિશેષ દળના સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ખલીલઝાદ અફઘાનિસ્તાન પરત ફર્યા ત્યારથી હિંસામાં વધારો થયો છે. તેઓ યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિ લાવવા માટે સમન્વય કરવા માંગે છે. આ બાબતે ચર્ચા કરવા તેમણે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સોના ઉપરા ઉપર શુભ લાભ જેવા શબ્દો લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરાય છે. નવા વર્ષના હિસાબના ચોપડામાં પણ શ્રી 1 લખીને સવાય લક્ષ્મી મેળવવાનો જાણ સંકલ્પ કરાય છે. હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે લક્ષ્મી અને હિસાબના ચોપડાની પૂજા કરાય છે, જ્યારે જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન પૂજા ઉપાસના થાય છે. લાભ પાછમ કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે. તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલ વેપાર ધંધાને શુભારંભ લાભ પાછમથી થાય છે. કાળાધનના તમસી માર્ગમાંથી ઉજ્જી સંપત્તિ એ જ્ઞાનના પ્રકાશમાં પ્રસ્થાન કરવાનું પુરુષાર્થ પર્વ એટલે લાભ પાછમ કે જ્ઞાન પંચમી, જેને માટે લાભ પાંચમીનો 100 મહિમા છે. હિન્દુ અને જૈન આ બંને પરંપરાઓમાં લાભ પાછમની અધિષ્ઠાત્રી દેવી શારદા
મનાય છે. વૈદિક ધર્મની લાભ પાચન જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન પાંચમી બની રહી છે. જ્ઞાન પંચમીની દેવી સરસ્વતી છે. જ્ઞાનની ઉપાસના, જ્ઞાનની સર્વધન અને જ્ઞાનના દાન માટે જ્ઞાન પંચમીનો તહેવાર છે. આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કરેલ આગમ ગ્રંથોનું વાંચન, શ્રવણ, લેખન થાય છે. આ દિવસે ગ્રંથ પૂજા સાથે હસ્તપ્રત ગ્રંથોની નકલી કરાવી કરાવી એ ધર્મ કાર્ય મનાયું છે. આ કારણે અનેક જૈન જ્ઞાન ભંડારો અસ્તિત્વમાં આવ્યા છે. આ તિથિને લાભ પાંચમી શા માટે કહેવામાં આવે છે? આ તિથિ સાથે લક્ષ્મીને પ્રાપ્તિ લાભ જોડાયેલો છે, તેથી તેને શ્રી પંચમ કે લાભ પાંચમી કહે છે. લાભ પાંચમ શ્રી સૂક્તનો પાઠ કરવામાં મહિમા છે. આ વૈદિક સૂક્તમાં લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરનારી કરી રહી છે. આચાર્ય યાસક લક્ષ્મી શબ્દ સમજાવે છે કે લક્ષ્મી લાભ અથવા લાક્ષણત્વા લાભ કરાવતી હોવાથી અથવા તો તેને લક્ષ્ય કરીને કોઈ પણ કર્મ કરાવતું હોય તે લક્ષ્મી કહેવાય છે. આના આધારે આ તિથિનું નામ લાભ પાંચમી પડ્યું. વળી ગણપતિના બે પત્નીઓ સિદ્ધિ રિદ્ધિના બે પુત્રો તે લાભ અને શુભ, આ બંને પંચમીના કલ્યાણકારી પ્રતીકો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ એટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.